ધોરણ 8 ની અંદર આપણે હિન્દીમાં ત્રીજું કાવ્ય મત બાટો ઇન્સાન ચલાવી રહ્યા હતા. એમાંના પહેલા વિડીયોની અંદર આપણે થોડું જોઈ ચૂક્યા છીએ, તો હવે આગળનું કાવ્ય આપણે બીજા વિડીયોમાં જોયું. તો આપણે પહેલા વિડીયોમાં જોયું કે આ કાવ્ય દ્વારા આપણને એમ સમજાવવામાં આવે છે કે મત બાટો ઇન્સાન, મતલબ કે આપણે બધી વસ્તુના બંટવારા કરી ચૂક્યા છે, પણ ઇન્સાન મતલબ કે મનુષ્ય, મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે. એને બાંટવાથી એની ઘણી બધી તકલીફો થાય છે. આપણે જે વસ્તુના બંટવારા કર્યા છે બધી નિર્જીવ વસ્તુઓ છે, તો એ બધું તો ઠીક છે કે એને બંટવારા કરાય અત્યાર સુધી ચાલી ગયું છે, પણ મનુષ્યના બંટવારા ક્યારેય કરવા જોઈએ નહીં. બંટવારા મતલબ કે ભેદભાવ રાખવા, મતલબ કે ઉચ્ચ નીચના ભેદભાવ, જાતિપાતિના ભેદભાવ, અમીરી ગરીબીના ભેદભાવ, ગોરે કાલેકા ભેદભાવ, આ જે અસમાનતાના ભેદભાવો છે એ ભેદભાવો રાખવા, એને શું કહેવાય કે મનુષ્યના બંટવારા કરાય. આપણે જોઈએ છીએ કે આ જાતિનો માણસ છે, આ જાતિનો માણસ છે, આપણે જુદી જુદી જાતિમાં મનુષ્યને વેચી દીધા છે, તો એ શું કહેવાયું છે કે આપણે મનુષ્યના બંટવારા કર્યા છે. તો કવિ આપણને એમ સમજાવવા માગે છે કે મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે. મનુષ્યની મન સાથે, મનુષ્યની ભાવના સાથે ક્યારેય ખેલવાડ કરવી જોઈએ નહીં, એટલે કે માણસના બંટવારા કરવા જોઈએ નહીં. હંમેશા હરીમરીને સમાનતાથી રહેવું જોઈએ. કે તમે મંદિર, મસ્જિદ, ગિરજાઘર, ભગવાનને વેચી લીધા છે કે આ હિન્દુના ભગવાન છે, આ મુસલમાનોના ભગવાન છે, એવી રીતે સમુદ્ર એટલે કે સાગરને પણ વેચી દીધો છે, જમીનને પણ વેચી દીધી છે કે આટલી આ રાજ્યની છે, આટલી આ રાજ્યની છે, આટલી આ દેશની છે. તો કે ભલે બધું વેચી દીધું, પરંતુ મનુષ્યના બંટવારા કરશો નહીં. હજુ તો સમાનતાની ભાવના ફેલાવવાની શરૂઆત કરી છે, પણ રાહની શરૂઆત કરી છે, મતલબ કે રસ્તાની શરૂઆત, પણ એની મંજિલ બહુ દૂર છે. એટલે કે સમાનતાની ભાવના ફેલાવવાની શરૂઆત કરી છે, પણ એની મંજિલ તો હજુ બહુ દૂર છે. મંજિલ સુધી પહોંચવા માટે તો ઘણું બધું સહન કરવું પડશે, ત્યારે આપણે આખા દુનિયાની અંદર સમાનતાની ભાવના ફેલાવી શકીશું. કે ઉજિયાના મહલો મેં બંધી હર દીપક મજબૂર હૈ, એટલે કે અજવાળું તો એમની ઘરોએ પોતાના ઘરમાં બંધ કરીને રાખ્યું છે અમીર લોકોએ, અને દીપક વિચારો મજબૂર છે કે એને દરેકના ઘરમાં તેલનો દીવો થઈને પ્રકાશ આપવો પડે છે. તો કવિ કહે છે કે ક્યારે અસ એમ કે મનુષ્યના બંટવારા કરવા જોઈએ નહીં. જો મનુષ્યના બંટવારા કરશો તો મનુષ્ય વચ્ચે પ્રેમ રહેશે નહીં, અને જેવી જ રીતે સૂર્યની સખત ગરમીમાં પણ રણ એટલું જોરથી તપી રહ્યું હોય છે કે જેમાં આપણે પગ ન મૂકી શકીએ, એવી રીતે જો મનુષ્યના બંટવારા કરશો, ભેદભાવ રાખશો, તો મનુષ્ય વચ્ચે પ્રેમ નહીં રહે, અને મનુષ્ય પણ પ્રેમની આગમાં જળશે, અને ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ નહીં રહે, માતા પિતા અને દીકરા વચ્ચે પ્રેમ નહીં રહે, ભાઈ બહેન વચ્ચે પ્રેમ નહીં રહે. તો આ પ્રેમ માટે મનુષ્ય તડપશે, આગમાં તડપશે, એટલે કે મનુષ્ય સાથે ક્યારેય બંટવારા કરશો નહીં. હંમેશા સમાનતાની ભાવનાથી જીવો, એટલા સુધી આપણે ચલાવ્યું હતું. હવે આગળના વિડીયોમાં જોઈએ કે અભી પ્યાર કા જલ દેના, શું કહ્યું છે આગળના ફકરામાં, કે અભી હરી ભરી ધરતી હૈ ઉપર નીલ વિતાન પર પ્યાર ન હો તો જગ સોના જલતા રહી ગયા. કે હજુ પણ આપણે જોઈ રહ્યા છીએ કે ધરતી હરીભરી છે, લીલીછમ છે, મતલબ કે હજુ પણ માનવતા રહેલી છે. મનુષ્ય બધા ખીલખીલાટ હસી રહ્યા છે, ઉપર ખુલ્લું આસમાન છે કે આપણે ખુલ્લેથી શ્વાસ લઈ શકીએ છીએ. પર પ્યાર ન હો તો જગ સુના ચલતા રેગિસ્તાન, પણ જો મનુષ્ય વચ્ચે પ્રેમ નહીં રહે, તો જેમ રેગિસ્તાન મતલબ કે રણ, સૂર્યની ગરમીની આગથી રણ જેમ જલી રહ્યું હોય છે, એમ મનુષ્ય પ્રેમ માટે જલશે, ભાઈ ભાઈના પ્રેમ માટે જલશે, માતા પિતાના પ્રેમ માટે જલશે, ભાઈ બહેનના પ્રેમ માટે જલશે. તો કે પ્રેમ માટે એકબીજા જલશે, પણ અત્યારે સ્વાર્થી લોકો બની રહ્યા છે, તો એ સંબંધોને પણ સમજવા માંગતા નથી. એટલે જ કહ્યું છે કે હંમેશા સમાનતાની ભાવના ફેલાવો. અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન કો, ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન. શું કહ્યું છે, હજુ પ્યાર રૂપી જળ આપવાનું છે. પ્યાર રૂપી જળ મતલબ કે મનુષ્ય વચ્ચે જે અસમાનતાની ભાવના ફેલાવીને મનુષ્યના મન જે ઊંચા થઈ ગયા છે, મનુષ્યની લાગણીઓ સાથે ખીલવાડ થયો છે, મનુષ્ય જે અંદરથી દુઃખી થઈ રહ્યા છે, એ મનુષ્યને પ્રેમ આપીને ઊભા કરવાના છે. મતલબ કે એમને સપોર્ટ આપવાનો છે કે અમે બધા એકબીજાના ભાઈઓ છીએ અને અમે બધા એકબીજાની સાથે છે, એવી રીતે પ્રેમથી રહેવાનું છે. અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન કો, ચટ્ટાન મતલબ કે બડા પથ્થર, ચટ્ટાન મતલબ કે પથ્થર.
શું કહ્યું છે ચટ્ટાન મતલબ કે પથ્થર તો કે જે પથ્થર અહીંયા મનુષ્યને કહ્યું છે કે જેવી રીતે સૂર્યની ગરમીથી પથ્થર પણ તપીને તરસો થયો હોય છે તો એ પથ્થરને પણ પાણીની જરૂર પડે છે ભીના થવા માટે તો કે મનુષ્ય પણ પ્યાર માટે તડપતો હોય છે તો કે અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન તો કે દરેક પ્યાસા મનુષ્યને પ્યાર રૂપી જલ આપવાનું છે અને એમ કહેવાનું છે કે તું ચિંતા કરીશ નહીં અમે બધા તારી સાથે છીએ મનુષ્ય જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે એને કોઈ એમ કહેવા વાળું હોય કે તું ચિંતા ન કર અમે બધા તારી સાથે છીએ ત્યારે મનુષ્યનું અડધું દુઃખ ઓછું થઈ જતું હોય છે પણ જ્યારે આપણે ભેદભાવ કરવા જઈએ છીએ કે તું બીજી જાતિનો છે તું અમારા ના આવે ત્યારે મનુષ્ય પોતે દુઃખ કરતાંય સાથ ન મરે એનાથી વધારે ભાગી પડતો હોય છે પણ જ્યારે કોઈને જીવનમાં દુઃખ આવે ને આપણે એને કહીએ કે તું ચિંતા ન કરે ગમે તે જાતિનો હોય છતાંય કે અમે તારી સાથે છીએ ત્યારે એનું દુઃખ હળવું થઈ જતું હોય છે એટલે જ કહ્યું છે કે હભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસી ચટ્ટાન એટલે કે દરેક મનુષ્યની અંદર સમાનતાની ભાવના ફેલાવીને એકબીજાને પ્રેમ વેચવાનું છે પ્રેમથી રહેવાનું છે એકબીજાને મદદની ભાવના ધરાવવાની છે ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન તો કવિ કહે છે કે ધરતી વેચી દીધી સાગર પણ વેચ્યા પરંતુ મનુષ્યના બંટવારા કરશો નહીં મનુષ્ય એક લાગણીશીલ પ્રાણી છે એના બંટવારા કરવાથી એને ઘણી તકલીફ થાય છે સાત ઉઠે સપ્તો પહરાવો રખવાલી સોરી સૂરજ કા હર બાર પર હર ઉદાસ આંગણ કા હર કહો ખીલતી હુઈ બહાર પહરા પહરા મતલબ કે સુરક્ષા કે રખવાલી ઉદાસ આંગણ કા હક હો ખેલતી હુઈ બહાર બહાર મતલબ કે શોભા શું કહ્યું છે સાત ઉઠે સપ્તો પહરા હો સૂરજ કા હર બાર પર હર ઉદાસ આંગણ કા હક હો ખેલતી હુઈ બહાર અહીંયા સૂરજની વાત કરી છે પણ કયા સૂરજની વાત કરી છે સમાનતાના સૂરજની મતલબ કે આપણે જોઈએ છીએ કે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે સૂર્ય બધાના ઘરે પ્રકાશ આપે છે સૂર્ય ક્યારે એ ઉગે છે કે ઊંચી જાતિનો છે આ નીચી જાતિનો છે અમીર ગરીબ છે તો હું અમીરના ઘરે કે ઊંચી જાતિના માણસના ઘરે જ પ્રકાશ આપીશ બીજાના ઘરે નહીં આવું ના સૂરજ માટે બધા સરખા હોય છે બધાના ઘરે બધાના દ્વાર ઉપર પ્રકાશ ફેલાવે છે તો અહીંયા આપણે કયા સૂરજની વાત કરી છે સમાનતાના સૂરજની સાત ઉઠે સપ્તો પહરાવો સૂરજ કા હર બાર કે જો સમાનતાની ભાવના ફેલાવશો સૂરજની જેમ સમાનતાની ભાવના ફેલાવશો તો દરેકના દ્વાર ઉપર સૂર્યના કિરણો ફેલાશે મતલબ કે દરેકના દરવાજે સૂરજ પણ રખવાલી કરી રહ્યો હોય છે દરેકના દરવાજાની સૂરજ પણ પહરાવો સૂરજ કા હર બાર કે જ્યારે બધા મનુષ્ય સાથે ઉઠે છે ત્યારે સૂરજ ત્યાં પહેરો રખવાલી કરીને ઊભો જ હોય છે એટલે કે દરેકના દરવાજે સવારમાં સૂરજનો તડકો આવે જ છે મતલબ કે સૂર્ય જ્યારે બધા ઉઠે છે ત્યારે એની રખવાલી કરીને ત્યાં ઊભો જ હોય છે મતલબ કે સમાનતાની ભાવના ફેલાવશું તો દરેક મનુષ્યના દરવાજે સૂરજનો પહેરો હોય છે મતલબ કે સૂરજની જેમ દરેક મનુષ્ય સમાનતાથી જીવી શકે છે જેમ સૂર્ય પોતાનો પ્રકાશ સમાનતાથી બધાને સરખો આપે છે તો જો આપણે મનુષ્ય થઈને સમાનતાની ભાવના ફેલાવીશું તો દરેક મનુષ્ય પણ ખુશ થઈને જીવી શકે છે દરેક મનુષ્યને ખુશ થઈને જીવવાનો અધિકાર છે હર ઉદાસ આંગણ કા હક હો ખીલતી હુઈ બહાર દરેક ઉદાસ થઈ ગયેલા આંગણનો અધિકાર છે ખીલતી હુઈ બહાર એક આંગણ પણ સૂર્યની પ્રકાશ ન આવે તો એ આંગણને થાય કે સૂર્યએ મારી સાથે ભેદભાવ કર્યો છે તો કે દરેક આંગણનો સૂરજના પ્રકાશ ઉપર અધિકાર છે એટલે કે ખીલતી હુઈ બહાર પર અધિકાર છે સૂર્યની ગરમીથી આપણે જોઈએ કે બધું ખીલી ઉઠે છે સૂર્યના પ્રકાશથી બધા ફૂલો બધું ખીલી ઉઠે છે તો હર ઉદાસ આંગણ કા હક હો ખીલતી હુઈ બહાર પર કે તો દરેક ઉદાસ થઈ ગયેલા આંગણાનો હક છે ખીલતી હુઈ બહાર પર સૂર્યની ગરમી લેવાનો દરેકને અધિકાર છે કેમ કે સૂર્યની ગરમીથી અંધારું દૂર થાય છે અને પ્રકાશ ફેલાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે એટલે કે બહાર ખીલી ઉઠે છે તો કે એમ કે શોભા વધી જાય છે
તો કે સૂર્યની ગરમી પર દરેક ઉદાસ આંગણનો અધિકાર છે, એટલે કે ખીલતી હુઈ બહાર પર ખીલેલી શોભા ઉપર દરેક ઉદાસ થઈ ગયેલા આંગણનો અધિકાર છે. તો સમાન દરેક મનુષ્યનો અધિકાર છે સમાનતાની ભાવનાથી જીવવાનો. દરેક મનુષ્યનો અધિકાર છે કે તમે એ સમાનતાથી જીવી શકે, એનામાં કોઈ પણ પ્રકારના લોકો ભેદભાવ કરે નહીં. એટલે કહ્યું છે કે સાથ ઉઠે સબ તો પહરાવો સૂરજ કા હર દ્વાર પર હર ઉદાસ આંગણ કા હર કો ખીલતી હુઈ બહાર. કે જ્યારે બધા મનુષ્ય સાથે ઉઠે છે ત્યારે સૂરજ પણ દરેકના દરવાજા ઉપર પોતાના કિરણ ફેલાવીને પહેરો આપી રહ્યો હોય છે, એવી રીતે આપણે પણ મનુષ્ય છીએ. તો મનુષ્ય પણ જો સમાનતાની ભાવનાથી રહેશું તો દરેક મનુષ્ય ખુશ થઈને દરેક મનુષ્ય પણ એ શોભાનો, એ ખીલતી હુઈ બહાર મતલબ કે શોભાનો દરેક મનુષ્ય પણ આનંદ લઈ શકે છે સમાનતાની ભાવનાથી. રોદ ન પાયેગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન. રોદ પાના, રોદના, રોદના મતલબ કે કુચલવું. રોંદના મતલબ કે ઉચ્ચના. તો શું કહ્યું છે? રોંદ ન પાયેગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન. કે જો રોંદના એટલે કે કુચલનું, મોસમની મુસ્કાન, મુસ્કાન મતલબ કે ખુશી, હસી. તો કે જો વિશ્વમાં સમાનતાની ભાવના ફેલશે તો કોઈ કોઈના પર જુલ્મ કરી શકશે નહીં. કુચલના મતલબ કે પહેરો તરે કોઈ ફૂલ પડ્યું હોય એને આપણે પગ વડે કુચલી નાખીએ એને કહેવાય રોંદના, મતલબ કે કુચલના. તો કે આપણે સામાન્ય જાતિના લોકોને અમીર લોકો હોય છે કે એમને પગ વડે કુચલી નાખે છે, મતલબ કે ગણતા નથી. પગ વડે કુચલવાનો મતલબ કે એ લોકો એમને ગણતા હોતા નથી, એમાં અમીરી ગરીબી જાતિપાતિના ભેદભાવ કરતા હોય છે. તો કવિ કહે છે કે જો દરેક મનુષ્ય અમીર નથી, કોઈ ગરીબ નથી, કોઈ ઊંચી જાતિનું નથી, કોઈ નીચું નથી, કોઈ કાળું નથી, કોઈ ગોરું નથી, બધા એક સમાજ છે, તો કોઈ કોઈની મુસ્કાનને ઉચલી શકશે નહીં, મતલબ કે કોઈ કોઈના પર જુલ્મ કરી શકશે નહીં. બધા એક રીતે એક સમાનતાથી રહી શકશે, કોઈને કોઈનો ડર રહેશે નહીં. ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન. તો કવિ એટલા માટે જ કહે છે કે આપણે ધરતીને વેચી દીધી, ભગવાનને વેચ્યા, સાગરને પણ વેચી દીધું, પરંતુ મનુષ્યના બંટવારા કરશો નહીં. ફરી એકવાર એ ત્રણ ફકરા જોઈ લઈએ કે અભી પ્યાર કા જલ દેના હૈ હર પ્યાસે ચટ્ટાન. કવિ શું કહે છે કે દરેક મનુષ્ય પ્રેમ માટે તરસી રહ્યો છે, જો એનામાં જાતિપાતિના ભેદભાવ કરશો તો દરેક મનુષ્ય વેરવિખેર થઈ જશે. તો જે પ્યાર માટે તરસી રહ્યા છે એવા મનુષ્યને આપણે પ્યાર આપીને એ પ્યારને, પ્યાસને બુઝાવવાની છે. મતલબ કે જ્યારે કોઈ મનુષ્ય તકલીફમાં હોય છે ત્યારે આપણે એને મદદ કરવાની છે અને કહેવાનું છે કે તું એકલો નથી, અમે બધા તારી સાથે છીએ, સમાનતાની ભાવનાથી એને કહેવાનું છે. તો એ મનુષ્યનું દુઃખ હળતું ઓછું થઈ જાય છે. મતલબ કે દરેક મનુષ્યને પ્રેમની જરૂર હોય છે, એને પ્રેમ આપવો જોઈએ. ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન. સાથ ઉઠે સબ તો પહરા હો સૂરજ કા હર દ્વાર પર હર ઉદાસ આંગણ કા હક હો ખીલતી હુઈ બહાર. કે જો દરેક મનુષ્ય સાથે ઉઠે છે ત્યારે સૂર્ય પણ પોતે પહેરો રખવાલી કરીને દરેકના દરવાજા આગળ આવીને ઊભો હોય છે. એટલે કે જો સૂર્ય પણ સમાનતાની ભાવના ફેલાવી રહ્યો છીએ તો આપણે તો મનુષ્ય છીએ તો આપણે પણ સમાનતાની ભાવના ફેલાવવી જોઈએ. એટલે કે સૂર્ય દરેક આંગણ પર, સૂર્ય દરેકના ઘરે પ્રકાશ આપે છે અને દરેક આંગણનો અધિકાર છે કે સૂર્યની ગરમી લેવાનો, એ શોભાનો આનંદ લેવાનો, એ ખીલતી હોય બહારનો આનંદ લેવાનો દરેક આંગણનો અધિકાર છે. એવી જ રીતે સમાનતાથી ભાવનાથી જીવવાનો દરેક મનુષ્યનો પણ અધિકાર છે. તો દરેક મનુષ્યને સમાનતાથી રાખવા જોઈએ, ક્યારેય ઊંચ નીચ કે જાતિપાતિના ભેદભાવ કરવા જોઈએ નહીં. અને આ ભેદભાવ કરનાર વ્યક્તિ પણ કોણ છે? આપણે લોકો, આપણે મનુષ્ય જ છીએ કે આપણે આવા બધા ભેદભાવ કર્યા છે કે ચાર વર્ણોમાં લોકોને વહેંચી દીધા છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર. આ ભેદભાવ કરનાર લોકો કોણ છે? આપણે મનુષ્ય છીએ. તો એ ભેદભાવોને દૂર કરીને બધા જ મનુષ્ય એક સમાન છે એવી રીતે રાખીએ, એવી રીતે રાખવું જોઈએ. એટલે કે દરેક મનુષ્યનો અધિકાર છે સમાનતાથી જીવવાનો. જેમ સૂર્ય સમાનતાથી પ્રકાશ ફેલાવે છે તો આપણે અને એ બધાના આંગણને ખુશી આપે છે, તો આપણે તો માણસ છીએ, આપણે પણ સમાનતાથી રહેવું જોઈએ. રોંદ ન પાયેગા ફિર કોઈ મોસમ કી મુસ્કાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન.
રોંધણા મતલબ કે કુચલના પૈરો તરે કુચલી નખો પગ વડે કુચલી નખો તો કે જો એકવાર સમાનતાની ભાવના ફેલાઈ જશે બધા લોકો એક સમાન છે એવું લોકો સમજવા લાગશે કે કોઈની અંદર કોઈ પણ પ્રકારના આવે ભેદ નથી રહ્યા ત્યારે કોઈ કોઈની મુસ્કાનને પગ વડે કુચલી શકશે ને મતલબ કે કોઈ કોઈના પર જુલ્મ કરી શકશે નહીં બધા હસી ખુશીથી રહેશે કોઈ પણ પ્રકારના જાતિપાતિ અમીરી ગરીબી કે ઊંચ નીચના ભેદભાવ રહેશે નહીં તો કોઈ કોઈના પર જુલ્મ નહીં કરે તો દરેક મનુષ્ય સમાનતાની ભાવનાથી જીવશે તો દરેક મનુષ્ય ખુશ થઈને જીવી શકે છે એટલે કવિ આપણને આ કાવ્ય દ્વારા એમ કહેવા માગે છે કે આપણે મનુષ્ય છીએ અને આ ભેદભાવ કરનારા પણ આપણે જ લોકો છીએ આપણે લોકોએ જ આ જુદી જુદી જાતિ જુદા જુદા વર્ણા અમીર ગરીબી આવા બધા આપણે ભેદભાવ કર્યા છે તો આ ભેદભાવ આપણે જ કર્યા છે તો હવે આપણે લોકોને જ આ ભેદભાવ મિટાવીને બધા મનુષ્ય એક સમાન છે એવી ભાવના આપણે જ ફેલાવવાની છે અને દરેક મનુષ્યને સમાનતાથી જીવવાનો અધિકાર છે એ વસ્તુ આપણે બધાને શીખવાડવાની છે અને આ શરૂઆત છે આપણે આ શરૂઆત કરવાની છે એવું નહીં કે આપણે શરૂઆત કરી છે એટલે અત્યારે જ લોકોમાં બદલાવ આવી જશે પણ શરૂઆત કરશું તો શરૂઆત કરતાં કરતાં લોકોમાં બદલાવ આવશે અને ધીરે ધીરે આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ છીએ તો હંમેશા દરેક મનુષ્ય સાથે સમાનતાની ભાવનાથી જ વર્તન કરવું જોઈએ તો આપણું આ કાવ્ય અહીં પૂરું થાય છે જય હિન્દ જય ભારત સ્વાધ્યાયના પ્રશ્નો આપણે આપણી રીતે જોઈ લેવાના અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોલ કરીને પૂછી શકો